भरूच जिल्लामां धोरण 12 सामान्य प्रवाहनो 75.50% परिणाम आव्यु छे। A1 ग्रेडमां 9 विद्यार्थीओ मैदान मार्यु छे। गुजरात राज्य शिक्षण बोर्ड द्वारा आजे बुधवारे धोरण 12 सामान्य प्रवाहनो छेल्लो परिणाम पण जाहेर करी देवायु हतु। भरूच जिल्लामां 8,926 छात्रोए परीक्षा आपी हती, जेमां 6,739 पास थया छे, जेमां 6,739 पास ज्यारे 2,222 नापास थया छे। A1 ग्रेडमां 9, A2માં 243 છાત્રો છે। કેન્દ્ર પ્રમાણે સૌથી વધુ નેત્રંગનો 86.99, થવા 81.21, દયાદરા 80.58, ભરૂચ 78.19, અંકલેશ્વર 75.83, વાલિયા 74.73, જાડેશ્વર 73.85, આમોદ 72.26, ઝઘડિયા 70.67, હાસોટનું 68.77% નોંધાયું હતું। સૌથી ઓછું જંબુસરનું 66.40% પરિણામ આવ્યું હતું। ગત વર્ષ કરતા A1માં 12 વિદ્યાર્થીઓ ઘટ્યા હતા, જ્યારે જિલ્લાની ટકાવારી પણ 9% નીચી નોંધાઈ હતી। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત માર્ચ 2023નું પરિણામ, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે એ બોર્ડ દ્વારા આજે ડિક્લેર કરવામાં આવેલું છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાની વાત કરું તો ભરૂચ જિલ્લામાં 8,961 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી, એમાં જે પાસ થયા છે એ 6,739 જેટલા વિદ્યાર્થીઓ એ પાસ થયેલા છે, 2,222 વિદ્યાર્થીઓ ફેલ થયા છે। ખાસ કરીને આપણા ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 75.50% જેટલું જે રિઝલ્ટ છે એ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવેલું છે। એમાં ખાસ કરીને સૌથી વધારે જે પરિણામ છે એ અમારે 86.99% જે પરિણામ છે એ નેત્રંગ સેન્ટરનું આવેલું છે, અને સૌથી જે ઓછું પરિણામ જિલ્લાની તાલુકાની અન્ય સરખામણીએ તો 66.40% જે છે એ જંબુસર કેન્દ્રનું પરિણામ છે। આમ જોવા જઈએ તો બોર્ડનું રિઝલ્ટ આ વખતે પણ 13% જેટલું રાજ્યની સરખામણી કરીએ તો, ગત વખતની સરખામણી કરીએ તો ઓછું આવેલું છે, પરંતુ આપણી ત્યાં આ રીતે જોવા જઈએ તો એકંદરે ભરૂચ જિલ્લાનું રિઝલ્ટ સરસ આવેલું છે। હું તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સરસ પ્રકારનું જે રિઝલ્ટ છે આપણે લાવી શક્યા છે, પરંતુ સાથે સાથે અપેક્ષા એ પણ રાખું છું કે એનાથી પણ વધારે સરસ રિઝલ્ટ આવે એ પ્રકારના આપણા શૈક્ષણિક જે આયોજનો છે એ આપણે સૌ સાથે રહીને કરીશું। સૌને ધન્યવાદ।